ಪ್ರತಾಪನಿ ಸಂಜೀವನಿ तुम सिमी के बारे में जो सोचते हो ऐसा तुम्हारे घर में शायद ही कोई सोचता है पर तने खबर छे तारी गैर हाजरी में मारी दीकरी साथे केवा वर्तन करे छे ए लोको मेरी दीकरी को सुनाने के लिए बैठे ताना देने के लिए बैठे तो मेरे पूरे खानदान को भी नहीं छोड़ा इन लोगों ने कौन जाने बद्धा ने मारी दीकरी साथे शू प्रॉब्लम छे હું બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશ અને એની માટે જે પોસિબલ હોય બધું કરવા તૈયાર છું પણ હું તમને રિક્વેસ્ટ કરું છું એકવાર બેસીને આપણે એટલીસ્ટ વાત તો કરીએ પ્લીઝ આમ સિમ્મીને લઈને ના જાઓ અમે બે એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ માનું છું કે વિચારો ના મળે પણ એનો અર્થ એ તો નથી ને કે આપણે લાગણીઓનો વિચ્છેદ કરીએ એક વાર પ્લીઝ આપણે બેસીને વાત તો કરીએ એની પછી જો તમને ઠીક ના લાગે તો તમે સિમ્મીને લઈને જઈ શકો છો હું તમને હાથ જોડું છું પ્લીઝ એક લાસ્ટ ચાન્સ આપો મને દેખો મહેશ હમ તુમે પહેલે સે જાનતે પર અબ તો તુમ સિમ્મી કે પતિ હો ઇસ નાતે તુમ મેરે જમાઈ નહીં બેટે હુએ તુમ ઇતના બોલ રહે હો કે તુમ્હારી વાત સુનને કો હમ તૈયાર હૈ इतनी छोटी सी गलती के लिए ये कितना सब कुछ सुनना पड़ा मेरी बेटी को अरे हम तो यहाँ पर शादी का समाचार सुनकर दौड़े चले आए थे और मेरी बेटी भी अपना सब कुछ छोड़कर तुम्हारे पास आ गई थी हम तो यहाँ अपनी बेटी की शादी की खुशी में शरीक होने आए थे पर हमें क्या पता था कि यहाँ आके हमें अपनी बेटी के आंसू देखने को मिलेंगे आंटी અંકલ હું સમજુ છું કે કોઈની પણ દીકરીને આમ બોલાવીને પરણાવી ન દેવાય એ બહુ જ મોટો નિર્ણય કહેવાય એ નિર્ણય મેં લીધો છે પણ મને કોઈ જ અધિકાર નથી એ પણ હું સારી રીતે જાણું છું પણ અંકલ આંટી પરિસ્થિતિ જ એવી હતી કે અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો અને સિમ્મી પણ એવું જ ઈચ્છતી હતી એના લગ્ન મહેશભાઈ સાથે થઈ જાય આવી પરિસ્થિતિમાં એના લગ્ન થશે એનો અંદાજો તો સિમ્મીને પણ નહોતો બધું એટલું ફટાફટ થઈ ગયું કે તમને જણાવવાનો અમને સમય પણ ના મળ્યો આંટી અંકલ સિમ્મીને આ ઘરમાં હું લાવી છું એનું કન્યાદાન મેં કર્યું છે એટલે મારી જવાબદારી બને છે કે હું એને કોઈ પણ પરિસ્થિતિમાં એકલી નહીં મૂકું અને આમ જોવા જાય તો આ ઘરમાં આજે જે પણ કંઈ થયું એ પહેલા ક્યારેય નથી થયું આ બધું પહેલી વખત થયું છે હું ખાતરી આપું છું કે આવી સ્થિતિ ફરી ક્યારેય નહીં થાય મને અને વર્જીને મહેશભાઈ બહુ જ વાલા છે એટલે બધા જ વડીલોથી ઉપર વટ જઈને અમે લોકોએ આ નિર્ણય લીધો અને મહેશભાઈ અને સિમ્મીના લગ્ન કરાવ્યા અમે લોકો ઘરના વડીલોને પણ સમજાવી રહ્યા છે ઘરના બધા જ લોકો બહુ જ પ્રેમાળ છે બસ આ બધું અચાનક થઈ ગયું ને એટલે બધાને એડજસ્ટ થતા થોડો સમય લાગે છે તમે લોકો આ ઘરમાં થોડા દિવસ રહેશો ને એટલે તમને સમજાઈ જશે
એટલે હું જે પણ કહું છું સાચું કહું છું. જો બેટા સાંભળ, હું ગુજરાતી છું. મેં પણ બહુ જુદા કલ્ચરમાં વર્ષો પહેલા લગ્ન કર્યા. મારા માટે પણ બધું એડજસ્ટમેન્ટ કરવું સહેલું નહોતું. પણ મારા સદનસીબે મને મારા સાસરાનો બહુ સારો સહકાર મળ્યો. અને સિમ્મી કોઈ ગુજરાતી છોકરાની સાથે લગ્ન કરે એ તો મને ગમે. પણ આજે મેં જે કાંઈ પણ જોયું ને એ પછી હું મારી સિમ્મીને એક દિવસ તો શું એક મિનિટ પણ આ ઘરમાં રાખવા તૈયાર નથી. મારે કોઈ રિસ્ક નથી લેવું. શું કહો છો તમે? દેખો ગુડ્ડો, યે હમારી બેટી કી જિંદગી કા સવાલ હૈ. તેમ તમે મારા પ્રેમમાં પડીને પંજાબી ફેમિલીમાં ગોઠવાઈ ગયા, તેમ હું પણ તમારા પ્રેમમાં ગુજરાતી શીખવા માંડ્યો. પણ એમાં સમય લાગ્યો જ ને. મને લાગે છે આપણે ધીરજ રાખીએ. મતલબ? એક મોકા એને ઓર દેના ચાહીએ. और फिर कुमकुम की बात सुनकर मुझे भी उसकी बात पर विश्वास होने लगा है. ओए कुड़ी है ही बहुत चंगी है. ठीक है जी, ठीक ही है. अगर आपको ठीक लगा ना तो सही है. लेकिन कह देती हूँ, आइंदा मेरी बेटी के आंख में एक भी आंसू निकला ना तो घर ना कोई नु पर सामने वाली ना थी. ત્યારે ને ત્યારે સિમ્મીને લઈને જતી રહીશ. ના ના આંટી, તમે બિલકુલ ચિંતા નહીં કરો, એવું કઈ જ નહીં થાય. સમય થોડો આકરો છે પણ આ સમય પણ જલ્દી નીકળી જશે એની હું તમને ખાતરી આપું છું. પ્લીઝ અમને લોકોને એક મોકો આપી દો. ઠીક છે. મમ્મીજી, પપ્પાજી, તમે અમારી વાત માની એની માટે તમારો આભારી છું. હે, એ આભાર વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. પણ જો મારી દીકરીને સાચો છે, હા, બીજું તો શું કહું. જોયો જોયો આપણો મહેશ કેવી રીતે પગ ધોઈને પાણી પીવા માંડ્યો. જાણે એના માટે એના મા બાપ તો કઈ છે જ નહીં. દોડીને સાસરી એના ખોળામાં બેસી ગયો. બસ શિલ્પા, બંધ કર તારો બકવાસ. હવે જ્યારથી મહેશના લગ્ન થયા છે ને ત્યારથી કજો ઘર ભાળી ગયો છે. અરે લોહી ઉકાળાની પણ કોઈ હદ હોય? અરે પણ બસ, તું તો કશું બોલતી જ નહીં. હવે બધો તારો વાંક છે. હા, તારો જ વાંક. તને જ બહુ અપેક્ષા છે ને તારી વહુ પાસેથી. પણ સિમ્મી બહુ સારી છોકરી છે, ભણેલી છે, ગણેલી છે. પણ નહીં, તને તો પ્રોબ્લેમ જ છે એની દરેક વાતમાં. મને એ નથી સમજાતું કે તને પ્રોબ્લેમ શું છે. તું એક પણ તક જતી નથી કરતી એનો અપમાન કરવાની. શું હું અપમાન કરું છું? અરે વાહ, હું શું કરું છું એ તમને બરાબર દેખાય છે, પણ પેલીનો વ્યવહાર તમને જરાય નથી દેખાતો. બસ હવે એ જેમ છે ને તેમ જ રહેવા દે. આમ શાંત પાણીમાં કાંકરા નાખીને ખળભળાટ કરવાનો પ્રયત્ન ના કર. જરા વિચાર કર કે સિમ્મી તારા દીકરાની પસંદ છે, એને પ્રેમ કરે છે, એની સાથે લગ્ન કર્યા છે. તો કમસે કમ તારા દીકરાની પસંદનું માન તો રાખ. ભલે આમ લગ્ન અચાનક થયા હોય, આપણે એના મા-બાપ છીએ, એ લોકો કોઈ બારકા નથી. જો શિલ્પા, હવે મોટું મન રાખીને સિમ્મીને સ્વીકારી. અને હા, આજ પછી સિમ્મીને આ નથી આવડતું કે તે નથી આવડતું એવો કકળાટ મને ઘરમાં નહીં જોઈએ. જો શિલ્પા, સિમ્મી આ ઘરની લક્ષ્મી છે, એનું સ્વાગત કરવાને બદલે તારે એને હંમેશા નીચી દેખાડવી છે. હવે સિમ્મીનું અપમાન હું ક્યારે સહન નહીં કરી શકું. હવે તો જયેશને પણ હું જ ખરાબ લાગું છું. સમજી મેં તને શું કહ્યું? તે ઉતરું તારા ભેજામાં મેં શું કહ્યું? તે સરસ. તો પછી હવે બહાર વેવાય સાથે વ્યવસ્થિત વાત કરજે. એમને પણ ધરપત આપવી જરૂરી. ચાલ. Thank you.
वैसे मेरी बेटी भी बहुत गुनी है, शहर के माहौल में पड़ी है ना, इसलिए थोड़ी, वरना तो बहुत संस्कारी है ना? तो समधी जी, हमारी भी एक इच्छा है। हाँ हाँ बोलो। भाई हम अपनी सिम्मी की शादी में तो शरीक नहीं हुए, और फिर हमने अपने रिलेटिव्स को भी तो बताना है। हम सोच रहे हैं कि एक रिसेप्शन पार्टी रखते हैं बड़ी सी दिल्ली में, क्यों? दिल्ली में? हाँ शिल्पा, अरे समधे जी जरूर आएंगे, खुशी खुशी आएंगे। हाँ शिल्पा चौक्स जैसू है, मजा करीशू। तो बड़ी चंगी गल है जी, वो दिल्ली के छोले भटूरे बहुत मशहूर है जी, भंगड़ा शंगड़ा करेंगे, थोड़ा गरबा गरबा भी करेंगे। हाँ जी। અમે આવીએ? અરે મહેશ, સમી, આવો આવો, તમારે કઈ પૂછવાનું હોય બોલ, શું વાત છે? એક્ચ્યુઅલી આજે હોલમાં આજે સિચ્યુએશન શાંતિથી હેન્ડલ થઈ ગઈ, એની માટે ભાભી તમને અને ભાઈ તમને થેન્ક યુ કહેવું છે। સચ મે ભાભી, આજ અગર આપ નહીં હોતે ના તો કોણ જાણે ક્યા હોતા। मतलब पता नहीं क्या होता। एक्चुअली ना भाभी, मेरे पापा भी ना बहुत गुस्से वाले हैं, और वो ना मुझे जान से भी ज्यादा प्यार करते हैं। लेकिन भाभी आपने जो हेल्प की ना, उसके लिए आपको ढेर सारा थैंक यू और सॉरी। सॉरी? सॉरी शो काम? एक्चुअली भाभी, आप तो मुझे घर में सेट करने की ही कोशिश कर रहे हो, लेकिन वो क्या कहते हैं गुजराती में, वो तुमने पूर्ति मदद नहीं करती। आपको मेरी वजह से बहुत भला बुरा सुनना पड़ा, ताने भी सुनने पड़े। कई वांदो ने सिम्मी, तारे मने सॉरी कहवाने बिल्कुल जरूर नहीं, तारी स्थिति हूँ समझो छो। नहीं भाभी, गलती तो हुई है मुझसे, मैंने अच्छे से बिहेव नहीं किया, गुस्सा हो गई। बट भाभी साचू को उन्हें तो हूँ अभी छूझ नहीं, लेकिन सिचुएशंस ऐसी बन गई है ना कि मेरा दिमाग ठीक से काम ही नहीं कर रहा है, और भाभी सब कुछ इतना अचानक से हो गया ना कि मैं अपना डर और इनसिक्योरिटी छिपाने के लिए गुस्सा होने लगी। बस बस सिम्मी, अटलू तो बोलने जरूर न थी, अने जे तू सच मत सॉरी फील करती हुए ना, सॉरी मने ने मोटी मम्मी ने के। हाँ भाभी आप ठीक कह रहे हो, तो चल આપણે હમણાં જઈને મોટી મમ્મી પાસે માફી માંગી લઈએ। અરે બધા ચૂપ કેમ છો, કોઈ કઈક તો બોલો, કુમકુમ શું વાત છે? સિમ્મીને મોટી મમ્મી સાથે વાત કરવી છે। સિમ્મી, તારે જે પણ કંઈ કહેવું હોય મોટી મમ્મીને કહી દે। સિમ્મી ગભરાઈશ નહીં, હું તારી સાથે છું। મમ્મીજી પ્લીઝ મુજે માફ કર દીજીએ, આપ મેરી મોમ કી જગહ પે હો, મેં માનતી હું મુજસે ગલતિયાં હુઈ હૈ, મેં ના નહીં કહેતી, लेकिन कोई भी गलती मैंने जानबूझ के नहीं की थी। प्लीज मम्मी जी, आई एम रियली सॉरी। मम्मी जी आप मुझे माफ नहीं करेंगे? शिल्पा, इतनी साचा दिल से माफी मांगे रही, તારું મન મોટું રાખીને હવે એને માફ કરી। સાચા દિલથી માફી માંગી રહી છે।
તારું મન મોટું રાખીને હવે એને માફ કરી. ઠીક છે, મેં તને માફ કરી દીધી. ના, એમ નહીં. ચલો હવે બંને જણ એકબીજાને હક કરો. કહેવાય છે ને, હક કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે. અને આમ પણ મા દીકરીના સંબંધમાં સ્ટ્રેસ ના હોવો જોઈએ. હા ચલો ચલો કમલ. યસ, વેરી ગુડ. શું થયું વર્જી, કેમ આટલા મલકાઈ રહ્યા છો? હું તને ખુશ જોઈને ખુશ થઈ રહ્યો છું. આજે સાંજથી તારા ચહેરા પર જે ખુશી અને જે આનંદ છે એ જોઈને મને બહુ મજા આવી રહી. વાતાવરણ કેટલું ટેન્સ હતું ને અચાનકથી જ બધું શાંત પડી ગયું, તો હું ખુશ તો હોઉં જ ને. તારા કારણે, તારી હિંમત અને તારી ધીરજના કારણે આ શક્ય બન્યું છે. વર્જી, હું એકલી કઈ જ ના કરી શકી હોત, મને તમારો સપોર્ટ પણ તો હતો ને. હા, એ વાત સાચી, મારો સપોર્ટ તો હતો. મેં તને આટલો બધો સપોર્ટ કર્યો છે તો મને કોઈ ગિફ્ટ પણ તો મળવું જોઈએ. પહેલા હું જરા ફ્રેશ થઈને આવું. તમારી ગિફ્ટ ખબર છે, મારી પાસે માત્ર 30 દિવસ છે. એક જ મહિનો છે મારા હાથમાં. મારે જે કરવું છે આટલા દિવસની અંદર જ કરવું પડશે અને હું કરીને જ રહીશ. કારણ કે હું જો નહીં કરું ને તો કુમકુમ મારા માથા પર ચડીને બેસી જશે. આજકાલ અમારા ઘરમાં આમ પણ ઘણી બધી ઉથલપુથલ ચાલી રહી છે. કુમકુમનું ધાર્યું થશે તો બધું પાણીમાં મળી જશે. એટલે અત્યારે જે હું કહું છું એ ધ્યાનથી સાંભળો, અને કાલે સવારે એ પ્રમાણે જ બધું થવું જોઈએ. કુમકુમ, તારો સમય હવે ભરાઈ ગયો છે. હવે તો તું કઈ સમજ.